નમસ્કાર મિત્રો, હું મણુશ્રામ ઔલેખ ને આજનો વિષય છે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછવામાં આવતા ગુજરાતી સાહિત્યના પ્રશ્નો. તો આજે આપણે ભાગ એક પ્રશ્ન 1 થી 50 જોઈશું. પ્રશ્ન છે, એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજ્ય દેવ, કાવ્ય પંક્તિ ક્યાં કવિની છે? જવાબ, જ્ઞાની કવિ અખો. પ્રશ્ન 2, ક્યાં કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે? જવાબ, કવિ દયારામ. પ્રશ્ન 3, કવિ કાંતનું મૂળ નામ શું છે? જવાબ, મણિશંકર રત્નજી ભટ્ટ. પ્રશ્ન 4, કવિ કલાપીનું પૂરું નામ શું છે? જવાબ, સુરસિંહજી તક્ષસિંહજી ગોહિલ. પ્રશ્ન 5, કવિ દયારામનું બાળપણનું નામ શું હતું? જવાબ, દયાશંકર. પ્રશ્ન 6, કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? જવાબ, વઢવાણ. પ્રશ્ન 7, કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? જવાબ, વીર. પ્રશ્ન 8, કવિ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે? જવાબ, કાનહરદે પ્રબંધ. પ્રશ્ન 9, કવિ સુંદરમના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો? જવાબ, કોયા ભગતની કડવી વાણી. પ્રશ્ન 10, કવિશ્વર દલપતરામે સૌપ્રથમ કયો નિબંધ લખ્યો હતો? જવાબ, ભૂત નિબંધ. પ્રશ્ન 11, કંઈક લાખો નિરાશામાં અમર આશા છુપાય છે ના કવિ કોણ છે? જવાબ, મણિલાલ ન દ્વિવેદી. પ્રશ્ન 12, કાગવાણીના રચયિતા કોણ હતા? જવાબ, દુલાભાયા કાગ. પ્રશ્ન 13, ગંગા સતીના ભજનો કોણે ઉદ્દેશીને લખાયા હતા? જવાબ, પાનભાઈ. પ્રશ્ન 14, ગુજરાતનો તપસ્વી કાવ્ય કોણે લખ્યું છે? જવાબ, કવિ નાનાલાલ. ગુજરાતમાં બોલાતી ભાષાને ગુજરાતી તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી છે? જવાબ, પ્રેમાનંદ. પ્રશ્ન 16, ગુજરાતી કવિ ભાલણ ક્યાંના વતની હતા? જવાબ, સિદ્ધપુર. પ્રશ્ન 17, ગુજરાતી કવિતામાં ખંડકાવ્યનું પ્રારંભ કોણે કર્યું? જવાબ, કવિ કાંત. પ્રશ્ન 18, ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? જવાબ, સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન. પ્રશ્ન 19, ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોણે કર્યું? જવાબ, દલપતરામ. પ્રશ્ન 20, ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે? જવાબ, મારી હકીકત. પ્રશ્ન 21, ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથ કોણે રચ્યો હતો? જવાબ, હેમચંદ્રાચાર્ય. પ્રશ્ન 22, ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતા સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? જવાબ, વિદ્યાસંગ્રહ. પ્રશ્ન 23, રસિકલાલ પરીખનું સર્વિલક નાટક ક્યાં સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? જવાબ, મૃચ્છકટિકમ. પ્રશ્ન 24, ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? જવાબ, બળવંતરાય ક ઠાકોર. પ્રશ્ન 25, ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે? જવાબ, લક્ષ્મી. પ્રશ્ન 26, ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્ય લેખક તરીકે કોની ગણના થાય છે? જવાબ, જ્યોતિન્દ્ર દવે. પ્રશ્ન 27, ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? જવાબ, કવિ દલપતરામ. પ્રશ્ન 28, ગુજરાતીમાં સૌપ્રથમ કડવાબદ્ધ આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી? જવાબ, ભાલણ. પ્રશ્ન 29, ગુર્જરી ભૂ કાવ્યના રચયિતા કોણ છે? જવાબ, સુંદરમ. પ્રશ્ન 30, ઘનશ્યામ ક્યાં મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે? જવાબ, કનૈયાલાલ માણેકલાલ મુનશી. પ્રશ્ન 31, છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? જવાબ, દુર્ગારામ મહેતા. પ્રશ્ન 32, જન્મટીપ કોની પ્રસિદ્ધ કૃતિ છે? જવાબ, ઈશ્વર પેટલીકર. પ્રશ્ન 33,
જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, પંક્તિ ક્યાં કવિની છે? જવાબ, કવિ કલાપી. પ્રશ્ન 34, જ્યોતિષ સંઘની સ્થાપના કોણે કરી હતી? જવાબ, મૃદુલા સારાભાઈ. પ્રશ્ન 35, જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપરીનું મૂળ નામ શું છે? જવાબ, અલી ખાન બલોચ. પ્રશ્ન 36, જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું ભજન કોના દ્વારા ગવાતું હતું? જવાબ, મીરાબાઈ દ્વારા. પ્રશ્ન 37, જેને રામ રાખે તેને કોણ ચાખે નામનું પદ કોણે રચ્યું છે? જવાબ, કવિ ધીરુ. પ્રશ્ન 38, જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો? જવાબ, માંડલી. પ્રશ્ન 39, ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અને પરતંત્રતાને લગતા સંગ્રામ ગીતો કયા કાવ્ય સંગ્રહમાં લખ્યા હતા? જવાબ, સિંધોળો. પ્રશ્ન 40, ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? જવાબ, સુકાની. પ્રશ્ન 41, ટૂંકી વાર્તા એટલે તણખો આ વિધાન કોનું છે? જવાબ, ગૌરીશંકર ત્રિપાઠી. પ્રશ્ન 42, ટોલ્સ્ટોયની વોર એન્ડ પીસ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે? જવાબ, જયંતિ દલાલ. પ્રશ્ન 43, પન્નાલાલ પટેલની કઈ નવલકથા પરથી ફિલ્મ બની છે? જવાબ, માનવીની ભવાઈ. પ્રશ્ન 44, પ્રેમાનંદે જીવન નિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો? જવાબ, સોનીનો. પ્રશ્ન 45, ભવાઈમાં સ્ત્રી પાત્રો ભજવનાર પુરુષ મંડળી કયા નામે ઓળખાતી હતી? જવાબ, કાંચડિયા. પ્રશ્ન 46, ભાષાને શું વળગે ભૂર એવું કોણે કહ્યું છે? જવાબ, જ્ઞાની કવિ અખો. પ્રશ્ન 47, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા કવિ નિરક્ષર હતા? જવાબ, કવિ ભુજા ભગત. પ્રશ્ન 48, રણમલ છંદ ના સર્જક કોણ છે? કવિ શ્રીધર વ્યાસ. રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું? જવાબ, ઘસી ઘસીને ઉજડા થઈએ. પ્રશ્ન 50, સાહિત્ય ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? જવાબ, આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર. આભાર મિત્રો.